નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત વિડીયોની અંદર આજે આપણે ડિપોઝિટરી સંસ્થાઓ વિશે એટલે કે NSDL અને CDSL વિશે ટૂંકમાં માહિતી મેળવીશું. સૌથી પહેલાં આપણે એની અર્થઘટન સમજૂતી જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, ડિપોઝિટરી કાયદો ઓગસ્ટ 1996થી અમલમાં આવ્યો, બરાબર. અને ડિપોઝિટરીએ તેની કામગીરી શરૂ કરતા પહેલાં ખાસ સેબી પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. તો આ તમને શોર્ટ ક્વેશ્ચનની અંદર પૂછાશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જે ડિપોઝિટરી છે એનું પ્રાથમિક કાર્ય છે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં અંદર રૂપાંતર કરવાનું છે. આ ઉપરાંત જામીનગીરીઓના સોદાની સેવાઓ પૂરી પાડવાની છે. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં હાલ બે પ્રકારની ડિપોઝિટરી સંસ્થાઓ કામ કરે છે, NSDL અને CDSL. શોર્ટની અંદર જોઈએ તો એનું ફૂલ ફોર્મ છે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, અને CDSL સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ, બરાબર છે. હવે એની અંદર આ બે સંસ્થાઓની અંદર જે મધ્યસ્થીઓ થ્રુ કામ કરે છે આપણે જોઈ ગયા, એ એજન્ટને આપણે ડિપોઝિટરી પાર્ટિસિપેટન તરીકે આપણે ઓળખાવી શકીએ છીએ. તો હવે એમાંથી પ્રથમ NSDL નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ વિશે આપણે જોઈએ. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, NSDL તો મુંબઈ શેર બજાર દ્વારા 1966માંની સ્થાપના કરવામાં આવી છે. એનું ફૂલ ફોર્મ નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ છે. રોકાણકારોના સમગ્ર વહીવટ કરવા માટે ડિપોઝિટરી પાર્ટિસિપેટન્ટ એટલે કે એજન્ટ હોય છે, અને એ એજન્ટ ગ્રાહકો પાસેથી ફી વસૂલ કરે છે. સીધે સીધી NSDL કોઈ પણ દિવસ ગ્રાહક પાસે ફી ઉઘરાવવા માટે જતી નથી. હવે આ ચાર્ટની અંદર જે આપ્યું છે એ તમે સરળતાથી સમજી શકો છો. હવે જે લખાણ ટૂંકણ અલગથી પૂછાય NSDL તો કેવી રીતે લખવી આપણે એના વિશે ચર્ચા કરીશું. તો આપણે પ્રસ્તુત ચાર્ટની અંદર જોયું હતું કે NSDL એ કંપની દ્વારા અન્વયે સ્થપાયેલી જાહેર કંપની છે. તેની નોંધણી SEBI 1996માં થઈ હતી. NSDLની સ્થાપના NSE અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી હતી. NSDLની સ્થાપના કંપની દ્વારા અન્વયે જાહેર કંપની સ્વરૂપે થયેલી હોવાથી તેનું સંચાલક બોર્ડ ઓફ ધ ડિરેક્ટર દ્વારા, સંચાલક મંડળ દ્વારા થાય છે. વિદ્યાર્થી મિત્રો, NSDL તેના કાર્ય કરવા માટે પૂરા નિમાયેલા ડિપોઝિટરી પાર્ટિસિપેટન્ટ એટલે કે એજન્ટ દ્વારા કરાવે છે. ફીની વસૂલાત ડિપોઝિટરી પાર્ટિસિપેટન્ટ પાસેથી કરે છે, એટલે કે રોકાણકાર ગ્રાહક પાસેથી આ ફી લેવામાં આવતી નથી. રોકાણકારે ફી પેટે NSDLને પ્રત્યક્ષ રીતે કોઈ ખર્ચ ચૂકવાનો હોતો નથી, બરાબર છે. તો આ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ એ ગ્રાહક એટલે કે રોકાણકાર પાસેથી ફી વસૂલ કરે છે. સીધે સીધી NSDL તમારી પાસે ફી વસૂલ કરવા આવતી નથી. આ સંસ્થા ડિમટરીલાઇઝેશન, રીમટરીલાઇઝેશન, ઇલેક્ટ્રોનિક રીતે સોદાની પતાવટ, હકના શેર, બોનસના શેર આ તમારા ગ્રાહકના ખાતાની અંદર નોંધી દે છે. આ ઉપરાંત તમારું ખાતું સ્થગિત કરવું, ફરીથી ચાલુ કરવું અને ઓનલાઈન સેવાઓ પૂરી પાડે છે, બરાબર છે. ખૂબ સરસ રીતે વિડીયોઝની અંદર મુદ્દા પાડીને NSDLની ટૂંક નોંધ તમને આપી છે, અને શોર્ટ ત્રણ ગુણના પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે, આપ સરળતાથી લખી શકો છો. પ્રસ્તુત વિડીયોને ફરી એકવાર ધ્યાનથી જુઓ એટલે વધુ સારી રીતે સમજી શકશો. ત્યાં સુધી રજા લઈએ. અસ્તુ.